ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થતા આજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇસ્ટ ઝોનની ટીપી શાખા દ્વારા કાંદડા તળાવ ડૂબની જમીન પર 15થી વધુ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી વળાયું. રાજકોટ રાંદડા તળાવ પાસે માંડા ડુંગરમાં ગેરકાયદેસર ખડકાયેલા 15થી વધુ બાંધકામમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇસ્ટ ઝોનની પીટી શાખા દ્વારા આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવી દીધું. 15 દિવસ પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામને 15 દિવસ પહેલાં નોટિસ પાઠવી હતી. નોટિસ આપવા છતાં પણ જગ્યા ખાલી ન કરાતા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. ડૂબની જમીન પર દબાણ થતું હતું. આથી મ્યુનિસિપલ કોર્પોરેશને સવારે પોલીસ કાફલા સાથે ડિમોલેશન હાથ ધર્યું હતું. આ અંગે જણાવ્યું હતું કે 15 જેટલા નવા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી છે. નાના ઉદ્યોગકારોએ ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું. બીપીએમસી એક્ટ હેઠળ આ કામગીરી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પણ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવશે. રિઝર્વેશન પ્લોટમાં બાંધકામ હોવાથી ખારખાનાઓ તોડી પાડવામાં આવ્યા છે. રોજ આપણે જેટલા પણ 15 બાંધકામો દૂર કરેલા છે, જે ચાલુ કન્ડિશનમાં હતા, જેને અત્યારે આપણે રોકા છે અને દૂર કર્યા છે. બાકીના જે બાંધકામો જે છે તેની પ્રોસેસ ચાલુ છે. રાજકોટ શહેરના પૂર્વજન વિસ્તારમાં રાંદરડા તળાવ એરિયા જે આવેલો છે તેમાં આશરે 15 જેટલા ઇન્ડસ્ટ્રીયલ હેતુના બાંધકામોનું ડિમોલિશન વહેલી સવારે 6 વાગ્યાથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ. એમાં અત્યાર સુધીમાં કુલ 15 જેટલા ઔદ્યોગિક હેતુના બાંધકામનું ડિમોલિશન કરવામાં આવેલ છે. કુલ 40,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવેલ છે. 1,21,37,00,000 જેટલી અંદાજિત કિંમત આ જમીનની થાય છે. કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, NS ગુજરાત ન્યૂઝ, રાજકોટ.